તો બહુ જીવાની આવે છે. પાણી સાટી સાટી માન માન વેલું, હવે બધું થઈ ગયું ચોખ્ખું, ખાઈનું બધું કામે અટાણે બધું પૂરું થઈ ગયું. હવે મશીન આવે ને જેસીબી, તી પછી આપણે આ બધા જાડવાના થળ છે ને કાઢવાના હે. અટાણે હું સંદીપભાઈ જોતા હતા, ફાઈ ચોખ્ખો થઈ ગયો ને, થઈ જાય હવે, થઈ ગયું હું થઈ ગયો ને. હવે જેસીબી આવે એટલે આવો ટૂંગા નીકળી જશે, નામી પટ થઈ જશે. પછી આપણે આ વંડાનું કામ કરવાનું ચાલુ થશે. પછી કડીઓ ગોતવાનો હે, જંગલું કેટલા મળે? જંગલું 46 રૂપિયા ભાઈ. હા આવું તમે વિડીયો જોઈ લેજો, હું હું કામ કરી બધું બતાવીશ. હાલો 11 થયા હે, આજે આપડે છે ને ફૂલઝાડ માં ગુલાબ બતાને એનું કામ કાઢ નાખવા જઈ લીધો. આખા ફરિયામાં ગુલાબ હે ને આ બે જંગલી હતા ને એક ઓલું હતું, તો કીધીને હુકાઈ ગયું તો ઉપાડી જ નાખ્યું. હા આખું હુકાઈ ગયું હતું, આનું હા કટિંગ કરી નાખ્યું હોય ને, બહુ જ હજી ફૂટું થઈ ગયું હતું અને કાટાય બહુ હોય આમાં. એટલે હે ને એક એક દાળ રાખી બીજું બધું કાપી નાખ્યું અને ઉસું આટે બહુ જબરી થઈ ગઈ. એટલે બધું ચોખ્ખું કરી નાખ્યું. હજી આ હે ને આપણે જાસૂદની જરાક દાયરું નીચે નીચેથી કાપવી અને આ ફૂલને જરાક ચોખવાણ કરવી. એટલે એવું બધું ચોખ્ખું કરવાનું કામ આવે હે આજ ફૂલઝાડ. અને નાખીએ કાંટા બહુ હે. હલો મિત્રો, ઊંઢાના 4:30 વાગી ગયા હે અને આજ કંઈ ખાસ કામ છે નહીં. હું એટલે કલાક એક ઉઠીને ચા પાણી પીને બેઠો, પછી બોર બહુ થતો હતો બેઠો બેઠો. અને હવે મહારાજી હું કામ ગોતલી દઉં. જો લહણ આપણે હે ને બધું મોરવાનું બાકી જ પીડ્યું, લહણમાં જમાવત નથી, ગાંઠિયા બહુ ઝીણા ઝીણા રહી ગયા. લહણમાં હું અઘરું ડુંગળી કરતા, ડુંગળીમાં તો ઝડપ થાય, આમાં તો ડાંડલા લહેરી જાય, પાછા આજો એની મૂળિયા કાપવા પડે. એટલે ખોટી પડવાનું કામ છે. પેલા તો હું મૂંડાઈ ગયો, મૂકી આમાં કંઈક ફેરશે. પછી મગજ મળ્યો કે હા હે ને આમાં મૂળિયા કાપીને તો સારું લાગે ને નડે ઓછું. એટલે મૂળિયા કાપ્યા, થોડોક લીવો તો સાંઈ અહીંયા એ ઝૂંપડી ઢગલો પીડ્યો. હવે આને ઠલાવી આવ્યો, હજી થોડાક લે આવું ગાંઠિયા તો એને મોરી નાખી, થોડોક ટાઈમે નીકળી જાય. બીજું કંઈ ખાસ આજ કામ છે નહીં, જાડવાનું કાલ પૂરું થઈ ગયું, બોરે શેક થઈ ગયો. હવે જેસીબી આવે તે પછી આપણે આગળ વધવાનું હે. બાકી તો કંઈ એક્ટિવિટી ખાસ એવી છે નહીં. ઘીનું મોટું ઘીનું મોટું હાલો રહીએ. જાડવા કાંઈ પણ બપોર મર પાયા બપોર એમાં થઈ ગયો ને બપોર પછી આ લવણમાં ટાઈમ વહી જાય આજ, એટલે હાંજ પડી જાય. રામ રામ બધા મિત્રોને, આજે બીજો હે બીજો દિવસ અને લગભગ 7:45 જેવું ઊઠ્યું હે. બાપુ હવે સવારમાં ઓલી ગયા આપણે બખાઈ કાપી હતી ને, એમાં કાંટા બહુ હોય એટલે એ બધું હળગાવવાનું હતું, એટલે સવારમાં એ હળગાવે હે કહ્યું ને. પણ શું છે, બખાઈ લીલી હે ને સવાર સવારમાં બધું જરાક ઠાર જેવું આવે ને એટલે બધું ગરવાઈ ગયું. જોઈ હું હળકતું નથી, એટલે લગભગ 1.5 કલાક કે કોઈ સી મળે. હવે તો અહીં આવી ગયો, આમ કરો ને આમ કરો ને સલાહ સલાહ હોય મફત પીવે એટલે દેવાની મજા આવે. થોડું કીધું તો હવે હલી જાવ તો નહીં કહું, બા થોડુંક નથી હલકતું, આ ઘર વાઈ ગયું એટલે. અને મેં ઓલો ગુવારમાં પછી પાણીથી બધું ધોઈ નાખ્યું, કારણ કે ઓલો બોર કર્યો ને આખો ગુવાર ધૂળવારો ભરાઈ ગયો હતો.
લીબડું જોયું ને પછી અહીંયા આવ્યો સલાહ દેવા. હવે શું કરું, પતી જાય કામ પછી. આ બધું ઘર આવી ગયેલું જ છે, હવે કામ નથી. કોઈ મશીન આવે ને તો નવું કામ જાગે, પણ મશીન વાળો કોઈ જડતો નથી. એવું બધું છે. હાલો હું એને જા ખીર આવી લઉં. આ હિંગ આવીને કામ નથી એટલે આ પાછી છે ને જરાક ગારા જેવું હોય ને એટલે શણે ઉડે નઈ, પછી સુકાઈ જાય એટલે ઉડી ગઈ બઉ. એટલે હે ને બધા થઈ ટોલી, એક ટોલીમાં માહે નઈ બઉ જાજી છે, રોટક તો થાય છે. થોડી થોડી દોડીઓ એટલે બે ટોળી થાય, હારી નાખ દે એક વાગું તો પછી પડો ખેડવું હોય તો વાંધો ના આવે. આ ધૂળ પાછી નુકસાન બહુ કરે, આમ ને રહેવા દે ને તો. આ બધું ઉખેડવું જોઈએ ચુમાહામાં. વાવણી સાણે દાંતો બેસે નહીં તો મંડળ નહીં આવે બાપુ. એટલે ચાલો પૂણા આવ્યા છે, આપણે એક ટોળી ભરી લીધી હે, અધૂરી રાખી જરાક. કારણ કે હવે ખોલીને ટાયરું મહિના બેસવા દબાવવા મંડા, વજન દુનિયાનો હોય. બાર થયા હોય ને બીજી ટોલી આખી ભરાઈ ગયો, લોકો જો અધૂરી રહી ને આમાં વધારે માલ પાયો જોતા હવે ઓછી લાગે, હા દબાઈ ગયું. અને હવે છે ને સાવ દૂર દૂર છે, બાકી આજે કારમીની હતી ને ભૂકી એ બધી આવી ગઈ છે. અને આ 15,000 ટેલર થાય ને કિંમતી બહુ હોય ને, 2 ટેલર થયા 15,000 માલ છે. અને હું આપણે કડિયા કામમાં વાપરવાને પડવા જાય ભારી જામે. આજે ફરે તો બહુ ખોદવું પડ્યું ચીકમથી, હાવ જામી ગયું, જાડી ભૂકી હતી ને દેખતો જાય હવે નાખી દે ફટાફટ બપોર થઈ ગયા. હાલો ફૂલ રોગ થઈ ગયો અને કેમેરામેન આવી ગયો હતો.
થોડી કેમ માંડી ખબર, મોટર મોટર નથી કાઢ્યો. આપણે દેશી પાઇપ હોય ને વધારે ઊંચો હે બારો, એટલે આ કપલિંગ છે ને અહીંથી કાઢી નાખવાની છે. કપલિંગ કાઢવામાં આપણે આ બધું નડે મોટર ને બધું, એટલે મોટરને જે આ ઘોડી વડે હજર ટીંગાડી એટલે આ બધું ફ્રી થઈ જાય, નાખો વજન બધું આના માથે આવે, એટલે આ નીકળે નહીં. ઘડીકમાં નીકળીએ નહીં, ખબાવું બેહાડલ છે, એટલે મોટર હજર ટીંગાડી રાખે ને ઘોડી તો અમે ઠોકીને કિંમત કરીને કાઢ લઈને જોઈએ, ઠોકીને નીકળી જાય તો ભલે, નકર પછી એને ફાડીને કાઢવાનું જોઈએ. એવડું ઊંચું પોહાય નહીં, આ કાઢ્યું ને એટલે એટલું કરે છે ભાઈ ઊંચું ખૂટક જેટલું, પ્લાન માર્યો કપલીન ફાડી નાખી તો નીકળી જાય બધું માટલું. ફરતી કરવા કોશિશ કરી પણ અહીંયા હેઠાથી હીરવાની બીક લાગે આખો, આ નથી તૂટવા માંડે બહુ આળ મારીને તો, એટલે હવે છે ને અહીંથી જરાક ફાડી કપલીન તો હાંધો ઢીલો થઈ જાય તો નીકળી જાય. હાલો મિત્રો, આપણે છે ને સફળતાપૂર્વક તો ના કહેવાય પણ ઘણો પ્રયાસ બાદ જો એટલો કેસી પણ ફાડવો પડ્યો. તે પછી હીરો કારણ કે આની અંદર કાપી જામી ગઈ હતી એટલે હીરતું નથી બટકું, પણ એટલો ફાડ્યો ને એટલે વાંધો ના આવ્યો, હીરી ગયો. બહુ બરો ના કરાય પણ કારણ કે આ તાજો રહ્યો ને એટલે આ હીરી જવાની બીક લાગે, બબર કરવામાં ભાંગી જતું હતું ને પછી આની બીક લાગતી હતી એટલે માટે પછી આને તોડવું પડ્યું. હવે છે ને આપણે અહીંયા નીચે ચાપડો મારી દઈએ ને મોટરમાં, તો ચાપડો ઉડી જાય ને તો આ બધું નીકળી જાય, કેબલ ને ગુડખાવું પડે, એના કારણ ના નીકળે ઓળો ચાપડો ના ઓળે. બીજો ચાપડો અહીં મારી પછી ઓળો ખોલી નાખી પછી આ કેસી પણ છે વાંધા જઈને નીકળી ઓછી જાય. મસ્ત મજાનું જો ગામમાં ઢાંકણું લાવી એકદમ બોર કરી લીધો હોય પેક, બળગી દૂર હતી બધી મિક્સ કરી નાખી બધી ફરતી કરા, હવે અહીંનું કામ પૂરું. હા આજ કામ નથી, કામ નથી કરે ને આખો દી અહીં ખાઈ તો ખાયેલો હવે કંઈક ગોતવું જોઈએ. આજ આજનું થઈ ગયું કામ, આજનું રોગે પૂરો કરી નાખો તો પૂરો કરી નાખું, કાલનો નાઈટ ભેગો હે કઈ જ નાખો ને બાપુ પિયા પર તેનું કરી જ નાખો, અટાણે વેધર કઈ જોવા લાયક છે સુકૂન વાળો છે તો કરી નાખે. આજનો વ્લોગ પૂરો કેવો કરાવી દઉં કમેન્ટમાં જણાવજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કાંઈ કાલ કંઈક ગોતું કંટેન્ટ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.